एक बाजु कोरोना की महामारी वच्चे बनासकांठा जिल्ला की गौशाला और पांजरापोल में दान की आवक घटी है, त्यारे बीजी बाजु वरसाद खेंचाता दुकाळना एधाण वच्चे गौशाला पांजरापोल में घासचारा की अछत वर्ताई रही है। त्यारे पशुधन निभाव माटे आर्थिक मुश्किल अनुभवता गौशाला और पांजरापोल संचालकों आज पालनपुर दौड़ी आया था, ज्यादा कलेक्टर ने आवेदनपत्र आपी सहाय की मांग करती। बनासकांठा जिल्लामां मोटी संख्यामां पांजरापोळ अने गौशाळाओ आवेली छे। जो के छेल्ला बे वर्षथी कोरोनानी महामारी चाली रही छे, त्यारे लोकोना धंधा रोजगार ठप थई जता गौशाळा अने पांजरापोळमां दान घट्युं छे। तो बीजी तरफ वरसाद ना आवता दुकाळनी परिस्थिति वच्चे गौशाळा अने पांजरापोळमां घासचारानी तंगी सर्जाई छे, जेने लई आर्थिक मुश्किलीओ सहन करी रहेला गौशाळा अने पांजरापोळना संचालको आजे पालनपुर दौड़ी आव्या हता, જ્યાં તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સહાયની માંગ કરી હતી। છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ગૌશાળાની અંદર ગૌદાનમાં ઘણો જ ફરક આવ્યો છે। જ્યારે છેલ્લા ચોમાસાની સિઝન અત્યારે ચાલુ હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં અને ઓલ ઓવર ગુજરાતની અંદર આજે વરસાદ પણ નહિવત થયો છે, ત્યારે ગૌશાળાની અંદર પાંજરાપોળની અંદર ગાયોને નિભાવવી બહુ કઠિન થઈ રહી છે। ત્યારે સરકાર જોડે અમે બે હાથ જોડી અને નમ્ર વિનંતી સરકારને કરવા માગીએ છીએ કે આવી પરિસ્થિતિ કપરી પરિસ્થિતિની અંદર અમને ઘાસચારો અથવા અમને અનુદાન તરીકે સબસિડી જાહેર કરે, વહેલામાં વહેલી તકે આ ગાયોને ઉગારવા માટે કરી અને જે ગૌ ભક્તો આજે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે એમની વાત સાંભળી અને વહેલામાં વહેલી તકે જે ગૌદાન માટે જાહેરાત કરે તેવી એમને વિનંતી કરવા આવ્યા છે। પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકોએ સરકાર પાસે અનુદાન રૂપે સબસિડી અથવા તો ઘાસચારો આપવાની માંગ કરી હતી અને જો તેમની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ગાંધીનગર રજૂઆત કરવા સહિત જલદ કાર્યક્રમો આપવાની ચીમકી આપી હતી। આજે અમે બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના કાર્યકર્તા મિત્રો અહીં આવ્યા છીએ। બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિ છે, ઘાસચારાના ભાવ ખૂબ વધી ગયા છે, ઘાસચારો દેતા પૈસા પણ મળતો નથી, દાણના ભાવ ખૂબ વધી ગયા છે અને દુષ્કાળની પરિસ્થિતિના કારણે જે ગાયો ગામડામાં પડે છે એ ગાયો પણ વધી જતા ગૌશાળા પાંજરાપોળમાં આવી રહી છે, એટલે અમારી સંખ્યા પણ વધી રહી છે, એટલે ગૌશાળાઓ અને પાંજરાપોળો ચલાવવી અત્યારે અમારા માટે ખૂબ કઠિન થઈ ગયું છે। એટલે અમે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે આજે કલેક્ટરશ્રીને અમારું આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સરકાર અમને ઘાસચારો આપે અને દાણ આપે અને જો ઘાસચારો દાણ ના આપી શકે તો અમને સબસિડી આપે, સબસિડીને મારી માગણી છે બધાની। જો સરકાર તમારી માંગ નહીં સ્વીકારે તો શું કરશો? પછી આગળ જોશું, અમે અત્યારે 15 દિવસનો સમય છે, પછી આગળ ગાંધીનગર જશું, બીજા પ્રોગ્રામમાં આપશું, જલદ પ્રોગ્રામમાં પણ કદાચ આપશું। અત્યારે છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી, એ કોરોનાની મહામારીને કારણે દરેક ગૌશાળાની અંદર દાણ ઓછું આવે છે, એની અંદર અત્યારે વળી પાછી જે કહે છે ને પડતામ પાટું એવી રીતે વરસાદ બી નહીં આવી રહ્યો અને અત્યારે શ્રાવણ મહિનો બી જઈ રહ્યો છે, એના કારણે લોકો દાન બી ઓછું આવે છે, ઘાસચારો બી ઓછું આવે છે, એની તકલીફના કારણે અત્યારે બધા આખી બનાસકાંઠા અને આખી ઉત્તર ગુજરાતની બધી ગૌશાળામાંથી બધી પાંજરાપોરમાંથી જે બી ગૌશાળાને બધી તકલીફો છે એ લોકો અત્યારે હાલ અહીંયા આગળ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમને અરજ કરવા આવ્યા છે કે ભાઈ તમારે સરકારશ્રીમાંથી બી સબસિડી આપવામાં આપે અને એ લોકોને તમે જોવા જાઓ ને ભાભર જલારામ ગૌશાળા છે, ટેટોડા છે, બીજી નાની નાની બધી ગૌશાળાઓ છે, પણ જે મોટી મેઇન જે 2 ગૌશાળાઓ છે એની અંદર પર ડેનો ખર્ચો 4-5 લાખ રૂપિયા પર ડેનો ખર્ચો છે। વિચાર કરો, કોઈ ગૌશાળાને આખા મહિનાનો ખર્ચો હોય છે, એ ગૌશાળાને પર ડેનો ખર્ચો એટલો છે। તો અમારી દરેકને હાથ જોડીને વિનંતી છે સરકારને, અધિકારીઓને, કે અમને જલ્દીથી જલ્દી એમને સબસિડી કાં એમને દાન આપવામાં આવે કાં એમને ઘાસ આપવામાં આવે, કોઈ બી એમને જલ્દીથી જલ્દી એમને મદદ મળે એવી અમારી એમના પ્રત્યેની આશા છે। જય ગૌ માતા, જય ગોપાલ।